નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે રામદેવપીર શિખર પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 101 કુંવારિકાઓ દ્વારા કળશયાત્રા ગામમાં નીકળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કરોલ ખાતે આવેલ કરોલ આશુતોષ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં સરસ્વતી સાયકલ સહાય યોજના અન્વયે સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચંદની દીકરીએ પતિ પરસ્તી સાથે આડા સંબંધ અને સસરા દ્વારા મકાન બાબતે રૂપિયા માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા મૃતકના ભાઈ દ્વારા બનેવી તથા તેના પિતા વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી. માનવીના સ્વાસ્થ્ય માટે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને સંયમિત જીવન આવશ્યક. ગવર્નર ધોરાજીના પટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ની બદલી થતા ગામ લોકો રડી પડ્યા. દ્વારકા ખાતે આવેલા રાહુલ ગાંધીએ માણી ગુજરાતી ભોજનની મોજ. નરેશ પટેલ સાથેની બેઠક બાદ પાસ દ્વારા આંદોલનને લઈને લેવાયો મહત્વનો નિર્ણય. મહેસાણાના 13 વર્ષીય બાળકે રસ્તે મરેલું 14 તોલા સોનું મૂળ માલિકને પરત આપ્યું. પીએમ મોદી ભારતીયો બાબતે રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંપર્કમાં છે, ચિંતા ન કરો પાટીલ. અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે રોમાનિયા બોર્ડર પર પહોંચી રહ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામની યુવતીએ પોતાના પરિવારને મેસેજ આપ્યો છે. રોમાનિયાની સરહદે ફસાયેલા લોકોની ભીડ અત્યારે ઉમટી રહી છે. થોડા થોડા અંતરે સરહદ પાર લેવાઈ રહ્યા છે તેવો યુવતીનો દાવો છે. તો આપણી સાથે જોડાઈ ચૂકી છે રોમાનિયા પહોંચેલી ગુજરાતની એક વિદ્યાર્થીની હિમાની શ્રુતિ. તો હિમાની, તમારું સ્વાગત છે જેડએસ ટીવી માં. અને જે પ્રમાણે તમે ત્યાં ફસાયેલા છો, તો હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? અગર વોઝ સિચ્યુએશન હતી, એક્ચ્યુઅલી કોઈ મેનેજમેન્ટ નથી. અહીંયા બધા સ્ટુડન્ટ જેનો ચાન્સ લાગે છે એ લોકો આવે છે, અને સિચ્યુએશન બોર્ડર ઉપર તો બહુ જ વર્સ્ટ છે. જી, તો તમારી સાથે બીજા કેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં આગળ ફસાયેલા છે? 2000-3000 ઇન્ડિયન્સ ફસાયેલા છે, અને અત્યારે બી હજી આવતા છે ઇન્ડિયન. બોર્ડર ઉપર કઈ મેનેજમેન્ટ નથી ટોપ ઉપર. જી જી, તો અત્યારે બોર્ડર પર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આવતા લોકો માટે? બોર્ડર ક્રોસ કરી દીધું છે, તમને રોમાનિયામાં બધું પ્રોવાઈડ કર્યું, બ્લેન્કેટ, ફૂડ, ખાવાનું અને કપડાં બી, બીકોઝ બહુ ઠંડી હતી. જી હિમાની, તો તમે તમારા પરિવારને ફોન કરીને જાણ કરી છે, તો અત્યારે એ લોકો કેટલા ચિંતાતુર છે? તો તમને ઇન્ડિયા પહોંચતા કેટલો સમય લાગશે? તો તમારી સાથે અત્યારે કેટલી ગર્લ્સ બીજી છે, અને તમને ત્યાં રહેવા માટે કેવી મુશ્કેલીઓ પડી રહી છે કે નહીં? જી, તો આભાર હિમાની જેડએસ ટીવી સાથે જોડાવા માટે. તો અત્યારે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ધીરે ધીરે કરીને રોમાનિયા બોર્ડર પર પહોંચી ગયા છે, અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામની એક વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને મેસેજ આપ્યો છે. એટલે
રોમાનિયાની સરહદે ફસાયેલા અત્યારે લોકોની ભીડ ત્યાં વધી રહી છે. ધીરે ધીરે એક આગળ એક બીજી બોર્ડર પાર કરી રહ્યા છે અને થોડા થોડા અંતરે સરહદ પાર થઈ રહ્યા છે તેવો યુવતીનો દાવો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ઇકબાલગઢ આરોગ્ય ટીમ દ્વારા 0-5 વર્ષના બાળકોને પોલિયો સામે સુરક્ષા કવચ પૂરું પાડવા માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ ઇકબાલગઢ સરપંચ રાજેશકુમારના હસ્તે કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુરના નસવાડીના નાનાવાડ ગામે ગરીબોનું અનાજ સગે વગે થતાનો રાત્રિનો સરપંચની વાતનો વિડીયો વાયરલ થતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાતા 90% અનાજ વિતરણ કર્યા બાદ પણ આખર તારીખમાં મોટી માત્રામાં અનાજ સંચાલકની દુકાનમાં જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. કેયા વાજા મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2019 ફર્સ્ટ રનઅપ ઓફ પિકમ એન્ટરટેનના સીઓ મિત પ્રજાપતિ, જે હાલ શ્રીલંકાના મુખ્ય શહેર કોલંબોમાં 15 માર્ચથી 2022 6 દિવસીય ચાલનાર પેજન શો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. પેજન શોમાં ઓલ ઓવર ઇન્ડિયાના 30 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ શોનું ફિનાલે 15 માર્ચે થવાનું જઈ રહ્યું છે. ઈડર તાલુકાના સાપાવાડા કોટરા રોડ પર લૂંટારૂ ટોળકીએ પ્રાઇવેટ કંપનીના કેશિયર પાસેથી 3.50 લાખ ભરેલી ઓફિસ બેગ તડફડાવી આપ્યો લૂંટને અંજામ. સાબરકાંઠા જિલ્લાના વરારીમાં મેગાપલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. ભરૂચ તાલુકાના વડિયા ખાતે NRI ગ્રુપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજ્યો હતો, જેમાં શિક્ષણલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત પાસના નેતાઓએ આજે પાટીદારના આસ્થા કેન્દ્ર ખોડલ ગામની મુલાકાત લીધી હતી. બોટાદના પાળિયાદ ગામે જીવદયા પ્રેમી ગોપાણી પરિવારના ભારતીબેનનું અવસાન થતાં લોકોમાં ઘેરા શોકની લાગણી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર એ સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.